પીટી જાડેજાનો પલટવાર, ક્ષત્રિય સંકલન સમિતિમાંથી પીટી જાડેજાના રાજીનામાની વાત અને રાજીનામાથી અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા. તેમના દ્વારા સંકલન સમિતિને પડકાર ફેંકવામાં આવ્યા. ટૂંક સમયમાં મોટો પર્દાફાશ પણ કરશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. ક્ષત્રિય સમાજનું જે અલગ અલગ ગ્રુપ હતું તેમાં એક ઓડિયો ક્લિપ હતી, તે પણ વાયરલ થઈ. તેને શું કહ્યું તેમણે, આવો સાંભળીએ. સંકલન સમિતિ એટલે સમાજના, સમાજ એટલે સંકલન સમિતિ. આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે, તમે ગદ્દાર ન થતા, તમે ગદ્દાર છો અને રહેવાના છો મને ખબર છે, પણ કાલે હું તમારો પર્દાફાશ કરીશ અને કરીશ. હું બોલાવીશ સંકલન સમિતિને, બરાબર છે? જવાબ આપજો મને, કાલે જવાબ આપજો ને. હો, તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે, સમાજને ખબર નથી. એટલે સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો છે. તમારી મદદ ની મારે જરૂરી નથી, ન કરતા. હું સામેથી કઉ છું, ન કરતા. હું કાલે કરીશ, જે થવું એ થાય. તમારી પરીક્ષા લઈ લઈશ, પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી, તમે છો કે નહીં? નથી તો કઈ વાંધો નહીં, મારું રાજીનામું, બરાબર છે? અને હું જાઉં છું હળમતિયા. ઓડિયો ક્લિપ બાદ તેમના સુર બદલા, ત્યારે હવે શું કહ્યું પીટી જાડેજાએ, આવો સાંભળીએ. હે માતાજી, હું પીટી જાડેજા મીડિયા સમક્ષ એક નિવેદન કરવા માંગુ છું કે સવારથી મને ફોન આવે છે, ટીવીમાં જાણવા મળેલ છે. તો પહેલાં તો મેં રાજીનામું આપવાનું કીધું હતું, આપ્યું નથી અને આપવાનો પણ નથી. મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો, લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી, બરાબર છે, મારા સમર્થનમાં આવ્યા. સંકલન સમિતિ સમર્થનમાં ન આવી એટલે મારો થોડો નારાજગી હતી. એ નારાજગી મેં વ્યક્ત કરી છે. હું રાજીનામું આપવાનો નથી, રાજીનામું આપીશ નહીં. આ સંકલન સમિતિ છે, કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે. પણ જે મેં આ ક્લિપ મૂકી છે, બરાબર છે, એ 14 જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે. તો એ 14 કમિટીમાંથી કોણ ફૂટ્યો? તો જે મારી નારાજગી જ નહીં પણ મારો જે આક્ષેપ હતો એ ખોટો નથી. હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે. એ એક જ છે. એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું. એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે રમજુભા પાસે બધા સાથે વાતે થઈ ગઈ, બરાબર છે. અને હું સાંજે કે કાલે અમે આ મિટિંગ કરશું, આ બાબતમાં ચર્ચા કરશું એવું પણ મને કીધું. પણ મૌખિક મને બધાના ફોન આવ્યા એમાં આવું જણાવ્યું છે. એટલે હાલ આપને હું સંદેશો આપવા માંગુ છું, રાજીનામું આપ્યું નથી, આપવાનું નહીં. મારી નારાજગી છે, મેં આપને કહી દીધું. નારાજગીનું કારણ આ હતું, બીજું કાંઈ નહોતું. જય માતાજી. છાત્ર ધર્મ કહી ગઈ, આથી વિશેષ મારે બીજું કઈ કહેવાનું થતું નથી. મારો સમાજ ત્યારે સંકલન સમિતિ પર ખરેખર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. આ અંગે હવે શું ખુલાસાઓ થાય છે તે ઉપર સૌ કોઈની નજર હતી. ત્યારે હવે રમજુભાઈ કે જેઓ સંકલન સમિતિના પ્રમુખ છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સંકલન સમિતિમાં કોઈ વિવાદ નથી, પરંતુ રાજકીય પક્ષોમાં થતા આક્ષેપ પ્રત્યાક્ષેપ સમિતિમાં થઈ રહ્યા છે. ત્યારે કહી શકાય કે સમિતિમાં પણ રાજનીતિ ચાલી રહી છે.